સુરત સહિત સમગ્ર રાજ્યમાં યુવાનોના અકાળે થતા મોતને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો સહિત તબીબોમાં પણ આ મુદ્દે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે સુરત નજીક આવેલા ગવિયર ગામના એક 35 વર્ષીય યુવકનું અકાળે મોત નિપજ્યું હતું. જીમ ટ્રેનર યુવકના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સુરત સહિત સમગ્ર રાજ્યમાં યુવાનોના અકાળે થતા મોતને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો સહિત તબીબોમાં પણ આ મુદ્દે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે સુરત નજીક આવેલા ગવિયર ગામના એક 35 વર્ષીય યુવકનું અકાળે મોત નિપજ્યું છે. જીમ ટ્રેનર યુવકના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગવિયર ગામમાં રહેતા 35 વર્ષીય જીમ ટ્રેનર સાહિલ પટેલ રાત્રિ દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા, જેથી તાત્કાલિક તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાહિલની ખાનગી હોસ્પિટલમાં તબીબોએ સારવાર શરૂ કરી દીધી હતી, જોકે ટૂંકી સારવારમાં જ સાહિલ પટેલે શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું. ગવિયર ગામના સાહિલ પટેલનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારબાદ પરિવારજનોએ કહ્યું કે સાહિલ પટેલને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી, તેમ છતાં અચાનક થયેલા મોતને માની શકાય એમ નથી. હાલ સાહિલ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.